સિંધુનગરના વેપારી એસોસિએશન દ્વારા મહિલાઓ સાથે બનતા બનાવોને ન્યાય આપવા માટે એસપી કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું. સિંધુનગરમાં છેલ્લા ઘણા સમયથી મહિલાઓ સાથે બનતા બનાવોમાં પોલીસ દ્વારા મહિલાઓને સહકાર આપવામાં આવતો નથી, જેના કારણે મહિલાઓને ન્યાય મળતો નથી, જેના વિરોધમાં સિંધુનગરના વેપારી એસોસિએશન દ્વારા એસપી કચેરી ખાતે ભાવનગર પોલીસ વડા ડોક્ટર હર્ષદભાઈ પટેલને આવેદનપત્ર પાઠવી જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સિંધુનગર વેપારી એસોસિએશનનો પ્રમુખ છું. મને અવારનવાર ફરિયાદો મળે છે કે સ્ત્રીઓ પ્રત્યે કે બેન દીકરીઓ ઉપર થતા અત્યાચાર, અને એમાં બી ડિવિઝનમાં જ્યારે પણ વડીલો દ્વારા અરજીઓ આપવામાં આવે છે એ અરજીઓમાં કોઈ પણ જાતનું કાર્ય કરવામાં આવતું નથી, અને લેડીઝ બાબતની એફઆઈઆર પણ લખવામાં આવતી નથી. સાદી અરજી લઈને તેને પણ 2-3 મહિના સુધી અભરાએ ચડાવી દેવામાં આવે છે, અને આ બધું કાર્ય બી ડિવિઝન દ્વારા થઈ રહ્યું છે. તો બી ડિવિઝનવાળા માટે બીએસઆઈ સાહેબને, પીઆઈ સાહેબને મથે પગલાં લેવામાં આવે એવી અમારી માંગ છે, અને ફરિયાદીના નિવેદન પ્રમાણેના એફઆઈઆર પણ નોંધવામાં આવતી નથી, કલમો ઉમેરવામાં આવતી નથી. ખૂબ જ અસહ્ય, એમ માની લો કે બી ડિવિઝનનું કોઈ અસ્તિત્વ જ નથી, કોઈ પોલીસવાળાનું કોઈ અસ્તિત્વ નથી એવું દેખાઈ આવે છે, રીતસરનું દેખાઈ આવે છે. અને આમાં અમે 3 કેસ ઉમેરેલા છે, 3 કેસની ડિટેલ નાખેલી છે. તો સાહેબને મારી વિનંતી છે કે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરી અને જે બી ડિવિઝનના અધિકારીઓ છે એની માથે પગલાં લઈ, અને સ્ત્રીઓ બહેનોનું જ્યારે પણ કોઈ કાર્ય આવે તો એનું તત્કાલ કાર્ય થાય, તત્કાલ એફઆઈઆર લખવામાં આવે એ મારી રજૂઆત છે, જેથી કરીને કલકત્તા જેવું કાંડ ભાવનગરમાં ના થાય અને એની શું રાહ જોવાઈ રહી છે. આ રીતે મારી રજૂઆત છે કે તાત્કાલિક ધોરણે સ્ત્રી પ્રત્યે ધ્યાન દેવામાં આવે, બહેનો પ્રત્યે ધ્યાન દેવામાં આવે એવી મારી નમ્ર અરજ છે.